વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 25ની જેવો દાખલો સ્વાધ્યાય 2.3નો 8મો, એમાં પણ મેં ઉપર ઉદાહરણ 24ની જેમ, બરાબર, ઉદાહરણ 24 ઉપર મેં રાખ્યું હતું એવી રીતના આમાં પણ 7મો દાખલો ઉપર રાખ્યો છે. જુઓ, એમાં એમ કહે છે 10 વિદ્યાર્થીઓ, એટલે એન બરાબર 10, કોઈ બે વિષયની અંદર મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહશબ્દાંક 0.5 મળે છે, એટલે આર બરાબર 0.5 ક્રમાંક સહશબ્દ આપી દીધું. પછી ખબર પડી કે પાછળથી એવી ખબર પડે છે કે 10 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીના ક્રમનો તફાવત 7 હોવો જોઈતો હતો, પરંતુ ભૂલથી 3 લેવાઈ ગયો છે. એટલે એનો મતલબ કે ખોટો ડી, અહીંયા ક્રમનો તફાવત શું, ખરેખર 7 રાખવાનો હતો પણ લઈ લીધો છે 3, એટલે ખોટો ડી 3, સાચો ડી 7. એટલે એનો મતલબ કે આરની ગણતરીમાં ડી નહીં આવ્યો હોય, આ 7 ક્યાંય નહીં વપરાણું હોય, પણ શું વપરાણું હશે, 7નો વર્ગ. જેમ કે ખોટો ડી 3 લઈ લીધો છે, તો 3 નહીં વપરાણું હોય આમાં, પણ શું વપરાણું છે, 3નો વર્ગ 9, અહીંયા ડીનો વર્ગ છે. એટલે એનો મતલબ આપણે શું કરવાનું કે પહેલાં ખોટો સિગ્મા ડીનો વર્ગ શોધો. જોજો આખી આ પ્રક્રિયા જુઓ ત્યારે, તો પહેલાં હું શું કરું છું, આરનું સૂત્ર મૂકું છું પહેલાં, 1 - 6 σd² (n)² - 1. હવે હું શું કરીશ કે એમાં બરાબર આર બરાબર 0.5 આપ્યા છે, 1 - 6 σd² શોધવાનો, n 10, અહીંયા 10નો વર્ગ 100 - 1. હવે 1ને પહેલાં આ બાજુ લઈ લો, એટલે 0.5 - 1 - 6 σd² અને અહીંયા 990, બરાબર, એ કઈ રીતના 100 - 1 99 × 10 990. હવે 0.5માંથી 1 જાય એટલે -0.5, આ બાજુ -6 σd² (990), માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે 990 ભાગાકાર આ બાજુ જાય એટલે ગુણાકાર, અને અહીંયા ગુણાકાર આ બાજુ જાય એટલે ભાગાકાર 6, એટલે 0.5 × 990 / 6, એટલે σd² આવ્યો 82.5. બટાવ ધ્યાન આપજો, પણ આ ખોટો, કેમ, આમાં કોની ગણતરી થઈ છે, તો પહેલાં જે 3 જે ખોટા લેવાના છે, તો 3નો વર્ગ 9 ઉમેરાનો હશે, એટલે અહીંયા શું કરવાનું, ખરેખર લેવાના હતા 7, એટલે શું થશે, જો 3નો વર્ગ 9 એ બાદ કરવાનો, અને સામે 7નો વર્ગ 49 એ ઉમેરવાનો, બરાબર, કારણ કે જે સાચું અવલોકન છે એ ઉમેરવાનું જ, પણ વર્ગ સ્વરૂપે ઉમેરાશે, એટલે 7નો વર્ગ 49 તમારો ઉમેરવાનો થાય, એટલે 49 ઉમેરો 9 બાદ કરો, એટલે થશે 122.5. હવે ફરીથી આર પાછો શોધવાનો કે ભાઈ આર બરાબર 1 - કેમ, હવે આપણને સાચો σd² વર્ગ મળી ગયો છે, તો ફરીથી આર શોધવો પડે કે 1 - 6 σd² (n)²-1. એની અંદર તમે મૂકી દો 1 - 6 σd² બરાબર, એટલે 122.5 હવે આ લેવાનું, અને છેદમાં 990 જ, એટલે 122.5 × 6 એટલે 735/990, એટલે 0.7424. એને તમે એકમાંથી બાદ કરો એટલે 0.2575. હવે 0.2575 એમાં ત્રીજો આંકડો જુઓ 5 કે 5થી મોટો, એટલે એક આગળ ઉમેરવાનો, એટલે 0.26 આવશે. એટલે ધ્યાન રાખજો, જ્યારે પણ અવલોકન કોઈ ભૂલથી લેવાઈ ગયું હોય કે કોઈ ખોટું અવલોકન હોય તમારે, ત્યારે આ વસ્તુ યાદ રાખવાની રહેશે, બરાબર, ધ્યાન આપજો.